प्रकरण 5 अपूर्णांक समूहना संदर्भ में अपूर्णांक अने अपूर्णांकना गणा चित्ररूप नी माहिती मेळवीए। 20 टपकानो समूह नो 1/4। हवे अहीं ध्यानथी जोईए तो टोटल आपणे 20 टपका करेला छे अने आ 20 टपकाने आपणे 4 भागमां राखेला छे। एटले के पहला भागमां 5, બીજામાં 5, ત્રીજામાં 5 અને ચોથામાં 5। તો આમ જો આપણે ઊભી માંડણી કરીએ તો આ 4 થયું અને આડી માંડણી 5, તો 4 × 5 20, એટલે કે આપણે અહીં 20 ટપકા કરેલા છે। હવે 20 ટપકાના સમૂહનો 1/4 એટલે કે 20નો 1/4, તો અહીં આપણે 1/4 અહીંયા 9 વચ્ચે આપણે, તો અહીં 20 × જો આપણે 1/4 કરીએ અથવા 20/4 કરીએ તો આપણને 5 મળે। એટલે કે અહીં આપણે 20નો ચોથો ભાગ છેદ છે એટલે ચોથો ભાગ, તો અહીં આપણને જવાબ 5 મળે છે। તો અહીં 5 ટપકા રંગીન છે। 20 ટપકાના સમૂહનો 1/2 ભાગ એટલે કે 20 ટપકાના આપણે 2 ભાગ કરીએ તો પ્રત્યેકમાં 10-10 આવે, તેથી જ 20નો 1/2 એટલે કે 20 × 1/2 અથવા 20/2 બરાબર આપણને જવાબ 10 જ આવે છે। હજુ એક ઉદાહરણ લઈએ। 20 ટપકાના સમૂહનો 3/4 ભાગ એટલે કે આપણે 20 × 3/4 આ રીતે કરીએ તો આપણને 4 ના ઘડિયામાં 5 અહીંયા મળશે અને 5 × 3 અહીં 15 મળે છે। તો અહીં આપણે જો આ પહેલાં ઉદાહરણ પ્રમાણે સમજીએ તો અહીં 20નો 1/4 એટલે કે ફક્ત 1 ભાગ જ આપણે રંગ્યો હતો, તો અહીં આ 20 ટપકાના આપણે 3 ભાગ રંગવા પડે એટલે કે અહીં 20 × 3/4 એ રીતે જો આપણે કરીએ તો આપણને અહીં 15 ટપકા મળે છે। હવે આપણે જોઈએ બમણા। 5ના બમણા એટલે કે 5×2। અહીં આપણી પાસે 1 દડાની લાઇન છે જેમાં 5 દડા છે। હવે બમણા એટલે કે હજુ બીજા 5 જોઈએ તો કુલ કેટલા થયા? 10। તો 5ના બમણા એટલે જ 5×2 10। તો 5ના 3 ગણા તો 5ના 3 ગણા એટલે કેટલા? તો 5 નીચે 5 નીચે 5 એટલે કે 5×3 15। હવે આપણે અપૂર્ણાંકવાળા જોઈએ। 10ના 1/2 ગણા એટલે કે 10×1/2 તો 10ના 1/2 ગણા એટલે કે 10×1/2 તો 10ના આપણે 2 ભાગ કરવાના છે, તો અહીંયા આપણે 2 ભાગ કરીએ તો પ્રત્યેક ભાગમાં આપણને 5-5 મળે, તો 10નો 1/2 એટલે જ આપણને જવાબ મળે 5। 15ના 1/3 ગણા એટલે કે 15×1/3 3ના ઘડિયામાં આવે 3 5 15 અને અંશમાં 5 1 5 તો આપણને અહીંયા આવી રીતે 15નો 3 ભાગ, તો આને આપણે 15/3 પણ કરી શકીએ તો પણ આપણને જવાબ આવે 5 બરાબર। એવી જ રીતે અહીંયા પણ આપણે 10ના 2 ભાગ કરીએ તો પણ આપણને જવાબ આવે 5। ઉદાહરણ સંગ્રહ 23। નીચેના દરેક સમૂહનો 1/5 એટલે કેટલા? તો પહેલો ભાગ છે 15 પેન્સિલ, તો 15×1/3 3ના ઘડિયામાં આપણે જોઈએ 3 5 15 અને 5 1 5 તો અહીંયા પહેલા 15 પેન્સિલ એટલે કે 5 પેન્સિલ એનો જવાબ આવે। બીજામાં છે 21 ફુગ્ગા, તો 21×1/3 3ના ઘડિયામાં 7 કરીએ તો 21 આવે, તો અહીંયા જવાબ આવે 7 ફુગ્ગા। દાખલો નંબર 3, 9 બાળકો, તો 9 બાળકોનો 1/3 એટલે કે આપણે 9×1/3 અથવા આપણે 9/3 બંને લખી શકીએ તો જવાબ આવે 3, 3×3 9 એ રીતે। 18 પુસ્તકો એટલે કે 18×1/3 એટલે જ 18/3 તો 3×6 18 જવાબ આવે 6। તો આવી રીતે આપણે ગુણાકાર અથવા તો વચ્ચે ભાગાકારની નિશાની કરીને આપણે આનો જવાબ લાવી શકીએ છીએ। દાખલો નંબર 2,
નીચેના દરેકના એક છેદ પાંચ એટલે કેટલા? તો પહેલો ભાગ છે 20 રૂપિયા, તો 20 × 1/5 એટલે જ 20/5, તો આપણને જવાબ આવે 4. તો જવાબ આવશે 4 રૂપિયા. દાખલો નંબર 2, 30 કિલોમીટર એટલે કે 30 × 1/5, તો 5ના ગળિયામાં આવે 6, તો અહીંયા ભાગ ચાલશે 6થી, તો 6 × 1, તો જવાબ આવે 6 કિલોમીટર. દાખલો નંબર 3, 15 લિટર એટલે કે 15 લિટરનો 1/5 એટલે જ 15/5, તો આપણને જવાબ આવે 3 લિટર. દાખલો નંબર 4, 25 સેન્ટીમીટર એટલે કે 25નો 1/5 એટલે કે 25/5, એ રીતે પણ જો આપણે કરીએ તો જવાબ આવે 5 સેન્ટીમીટર. દાખલો નંબર 3, નીચે આપેલી સંખ્યાનો આપેલા અપૂર્ણાંક જેટલો ભાગ શોધો. જેટલો ભાગ એટલે કે અહીં ભાગાકારની ક્રિયા કરવાનું કહી રહ્યું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ 30 ના 2/3 એટલે કે 30 × 2/3, તો અહીં 3 વડે ભાગ ચાલશે 10, અને 10 × 2 આવે 20, તો અહીંયા જવાબ કેટલામાં ભાગ? તો 30નો 2/3 એટલે કે 20 ભાગ. દાખલો નંબર 2, 22નો 7/11 એટલે કે 22 × 7/11 જો આપણે કરીએ તો 11 × 2 = 22 અને 7 × 2 = 14, તો જવાબ 14 ભાગ. દાખલો નંબર 3, 64ના 3/8 એટલે કે 64 × 3/8, તો 8ના ગળિયામાં 8 × 8 = 64 અને 8 × 3 અહીંયા આવશે 24, તો જવાબ આવે 24 ભાગ. દાખલો નંબર 4, 65ના 5/13 ગણા એટલે કે 65 × 5/13, તો અહીંયા 13 × 5 = 65 અને 5 × 5 = 25 આવે 25, તો 65ના 5/13 ભાગ કેટલા થાય? તો 25 ભાગ થાય.